नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आजना सेशन में आप लोग सीखवाना छे तमारा सेमेस्टर टू में मॉड्यूल 11। आ मॉड्यूल 11 नु नाम छे प्रिपेरेशन फॉर द वर्ल्ड ऑफ वर्क। अने एमा आपणे लोको सीखवाना छे चेप्टर नंबर 6, एटले के मॉड्यूल 11 नु चेप्टर 6। अने आ चेप्टरनु टाइटल छे प्रिपेरिंग रिज्यूम। रिज्यूम अथवा तो बायोडेटा, जे आपणे सामान्य भाषामां कहेता होईए छे। तो जॉब मेळववा माटे आ रिज्यूम तैयार करवू એ ખૂબ જ અગત્યની વાત છે। તમે જેટલું સરસ રીતે આકર્ષક રીતે રિઝ્યુમ તૈયાર કરી શકશો, એટલું ઝડપથી તમે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ જાઓ, તમને ઝડપથી જોબ મળે એવા ચાન્સીસ વધી જાય છે। તો રિઝ્યુમ પ્રિપેર કરવાનું આપણે આ લેસનમાં શીખવાના છીએ। સૌથી પહેલી તો વાત કરીએ ફ્લો ચાર્ટ ઓફ ધ જોબ એપ્લિકેશન પ્રોસેસ। ફ્લો ચાર્ટ ઓફ ધ જોબ એપ્લિકેશન પ્રોસેસ મતલબ કે જોબ મેળવવા માટે આપણે જે પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંયા સમજવાના છીએ। તો સૌથી પહેલું સ્ટેપ શું આવે, તો કે રીડ જોબ એડવર્ટાઇઝમેન્ટ। સૌથી પહેલાં તમે કોઈ ન્યૂઝપેપરમાં કે કોઈ વેબસાઇટ ઉપર ઈમેલ દ્વારા જોબ માટેની એડવર્ટાઇઝમેન્ટ તમે વાંચો છો। એડવર્ટાઇઝમેન્ટ વાંચ્યા પછી શું કરવાનું, તો કે બીજું સ્ટેપ છે આઇડેન્ટિફાઈ જોબ દેટ સ્યુટ્સ યોર રિક્વાયરમેન્ટ। તમે એ ગોતો કે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે, જે તમારી રિક્વાયરમેન્ટને સૂટ થતી હોય એવી જોબ કઈ છે। ત્યારબાદ પ્રિપેર રિઝ્યુમ કવર લેટર ટુ અપ્લાય ફોર ધ જોબ। હવે તમને ખ્યાલ આવ્યો કે આ ઘણી બધી જોબની એડવર્ટાઇઝમેન્ટ છે, એ ઘણી જોબ એડવર્ટાઇઝમેન્ટમાંથી મને યોગ્ય છે એવા પ્રકારની એક એડવર્ટાઇઝમેન્ટ તમે નક્કી કરી। હવે એ એડવર્ટાઇઝમેન્ટ જે છે એ પ્રમાણે તમે અપ્લાય કરવા માગો છો, તો એના માટે તમારે શું કરવું પડશે, તો કે રિઝ્યુમ અને કવરિંગ લેટર તૈયાર કરવો પડશે। રિઝ્યુમ અને કવરિંગ લેટર તૈયાર થઈ જાય પછી શું કરવાનું, તો નેક્સ્ટ સ્ટેપ છે સેન્ડ એપ્લિકેશન લેટર એન્ડ રિઝ્યુમ। આ એપ્લિકેશન લેટર અને રિઝ્યુમ તમારે મોકલવાનું છે જે તે કંપનીમાં। એ કંપનીમાં મોકલી દીધું પછી શું થશે, તો કંપનીમાં એ એપ્લિકેશન તમે મોકલી છે ત્યાર પછી તમને રિસીવ ઇન્ટરવ્યૂ કોલ લેટર, મતલબ કે તમને કંપની તરફથી ઇન્ટરવ્યૂનો કોલ લેટર આપવામાં આવશે। મતલબ કે જે તે સમયે જે કંપની દ્વારા નિર્ધારિત કરવામાં આવે એ નિર્ધારિત સમયે તમને કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। ત્યાર પછી શું આવશે, તો તમે અપિયર એટ ઇન્ટરવ્યૂ, મતલબ કે તમે ઇન્ટરવ્યૂ માટે અપિયર થશો, ઇન્ટરવ્યૂ માટે તમે હાજર થશો, ત્યારે તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવે। ઇન્ટરવ્યૂ તમે બરાબર રીતે આપો, તમે બધા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપો, ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ છે ગેટ ધ જોબ, તો તમને અહીંયા જોબ મળી જશે। તો આ રીતે આ જોબ મેળવવા માટે જે સૌથી અગત્યનું પગથિયું છે એ પગથિયું છે રિઝ્યુમ અને કવર લેટર તૈયાર કરવાનું। તો મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર રિઝ્યુમ અને કવર લેટર કેવી રીતે તૈયાર થાય એ સમજવાના છીએ। તો સૌથી પહેલી વાત કરીએ રિઝ્યુમ તૈયાર કરવાનું, તો રિઝ્યુમ તૈયાર કરવા માટે તમારી પાસે જે બ્લેન્ક પેપર હોય, બરાબર, તમે કમ્પ્યુટરમાં આ રિઝ્યુમ તૈયાર કરો એ વધારે ઈચ્છનીય છે, પણ જો તમારી પાસે કમ્પ્યુટરની સુવિધા ન હોય તો હેન્ડ રિટન રિઝ્યુમ પણ બનાવી શકાય। પરંતુ મોટાભાગે કંપની દ્વારા અત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે કમ્પ્યુટરમાં ટાઈપ રાઇટ કરી અને રિઝ્યુમ તૈયાર કરો। તો રિઝ્યુમ પ્રિપેર કરતી વખતે તમારી પાસે જે પેપર છે એમાં સૌથી પહેલું રાઇટ હેન્ડ સાઈડ રિઝ્યુમ જે વ્યક્તિ બનાવે છે એ વ્યક્તિનું નામ, પૂરેપૂરું નામ અને એનું પૂરેપૂરું સરનામું ત્યાં લખવું પડશે। તો અહીંયા એક ઉદાહરણ તરીકે રવિ શંકર મહેતા 202 મહાત્મા એપાર્ટમેન્ટ જવાહર રોડ રાજકોટ 36003। આ એક ઇમેજિનરી છે, એક તમને ઉદાહરણ સમજાઈ જાય એના માટે બનાવવામાં આવેલું છે। તો આવી રીતે સૌથી પહેલાં રાઇટ હેન્ડ સાઈડમાં ટોપ ઉપર જે રિઝ્યુમ લખનાર વ્યક્તિ છે, જેનું રિઝ્યુમ બનાવવામાં આવી રહ્યું છે એનું પૂરેપૂરું નામ અને પૂરેપૂરું સરનામું લખવામાં આવશે। ત્યારબાદ કરિયર ઓબ્જેક્ટિવ, કરિયર ઓબ્જેક્ટિવ મતલબ કે તમે આ તમારી કરિયરમાં તમારો ધ્યેય શું છે એના વિશેની વિગત ત્યાં લખવાની રહેશે।
करियर ऑब्जेक्टिव एवं टाइटल आपीने, दाखला तरीके अहीं आ व्यक्तिनु करियर ऑब्जेक्टिव आपणे लख्युं छे, अ कार्पेंटर पोजिशन इन अ वेल नोन कंस्ट्रक्शन कंपनी देट प्रोवाइड्स द ऑपोर्चुनिटी टू फर्धर डेवलप कार्पेंट्री एंड अदर स्किल्स। मतलब के आ व्यक्ति एवं कहे छे के हूँ एक कार्पेंटरनी पोजिशन अचीव करवा माँगू छूँ इन अ वेल नोन कंस्ट्रक्शन कंपनी, कोई जाणीती कंस्ट्रक्शन એટલે કે બાંધકામની જાણીતી કંપનીમાં કાર્પેન્ટરની પોઝિશન હું મેળવવા માગું છું, જેથી કરીને મને મારી કાર્પેન્ટરીની અને બાકીની બધી સ્કિલ્સ છે એને ડેવલપ કરવા માટેનો મને મોકો મળે, આ ડેવલપ કરવા માટેની મને ઓપોર્ચ્યુનિટી મળે, એવા હેતુથી હું કાર્પેન્ટરની પોઝિશન એક ખ્યાતનામ કંપનીમાં મેળવવા માગું છું। આ એમનો કરિયર ઓબ્જેક્ટિવ થઈ ગયો। કરિયર ઓબ્જેક્ટિવ લખી લીધા બાદ શું કરવાનું, તો તમારી સ્કિલ વિશેની જાણ તમારે કરવાની છે કે મને આ કંપનીમાં આવી પોઝિશન કાર્પેન્ટરની પોઝિશન જોઈએ છે તો એના માટે મારી પાસે કયા કયા પ્રકારની સ્કિલ છે, તો તમે કઈ સ્કિલમાં સ્પેશિયલ છો, આ સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ્સનું લિસ્ટ તમારે આપવાનું છે। જો અહીંયા લખ્યું છે કેપેબિલિટી ટુ કરેક્ટલી અન્ડરસ્ટેન્ડ ધ બ્લુ પ્રિન્ટ્સ, મતલબ કંઈ કાર્પેન્ટર માટે ફર્નિચર બનાવવાનું હોય તો ફર્નિચરની બ્લુ પ્રિન્ટ આપેલી હોય તો આ બ્લુ પ્રિન્ટ છે એને વ્યવસ્થિત રીતે કોઈપણ પ્રકારની ભૂલ વગર સમજવાની કેપેસિટી છે। ત્યારબાદ સ્કિલ એટ હેન્ડલિંગ પાવર ટૂલ્સ એન્ડ હેન્ડ ટૂલ્સ, કાર્પેન્ટર માટે એટલે કે સુતારી કામ માટે જે પાવર ટૂલ્સ ઇલેક્ટ્રિસિટીથી ચાલતા ટૂલ્સ છે, હેન્ડ ટૂલ્સ એટલે હાથેથી ચાલતા જે ટૂલ્સ છે, આ બધા ટૂલ્સ ચલાવવાની સ્કિલ છે। ત્યારબાદ એબિલિટી ટુ ડૂ વર્ક ઇન ગીવન ટાઈમ પીરિયડ, જે તમને સમય આપવામાં આવેલો હોય નિશ્ચિત સમયમાં નિશ્ચિત કામ પૂરું કરવાની એબિલિટી છે। અને ત્યારબાદ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ કમ્યુનિકેશન, મતલબ કે ઇંગ્લિશમાં વાતચીત કરતા આવડે છે, ઇંગ્લિશ સમજતા આવડે છે, વાંચતા લખતા આવડે છે, આ પણ એમની સ્કિલ કહેવાય। તો સ્કિલનું લિસ્ટ તમારે અહીંયા આપવાનું રહેશે। અહીંયા ઉદાહરણ માટે મેં કાર્પેન્ટરની સ્કિલની વાત કરી છે, આ રીતે તમે જે ટ્રેડમાં હોય એ ટ્રેડને લગતી સ્કિલ વિશે તમારે અહીંયા લિસ્ટ આપવાનું રહેશે। ત્યારબાદ એક્સપિરિયન્સ, તમને આ જોબ મેળવવા માગો છો એની પહેલાંનો કોઈ અનુભવ છે કે નહીં, એ અનુભવ વિશેની માહિતી તમારે આપવી જોઈએ। તો અહીંયા લખ્યું છે એક્સપિરિયન્સમાં વર્કડ એઝ અ કાર્પેન્ટર એટ માયા કન્સ્ટ્રક્શન કંપની અહેમદાબાદ ફ્રોમ 2017 ટુ ટીલ ડેટ, મતલબ કે માયા કન્સ્ટ્રક્શન કંપની નામની જે કંપની છે અમદાવાદમાં આવેલી, આ કંપનીમાં 2017થી આજ સુધી કાર્પેન્ટર તરીકે હું કામ કરી રહ્યો છું। ત્યારબાદ નેક્સ્ટ રિસ્પોન્સિબિલિટીઝ પરફોર્મડ, હવે તમે જે તે જગ્યાએ કાર્પેન્ટર તરીકે કામ કરતા હતા તો ત્યાં કેવા પ્રકારની જવાબદારી તમે નિભાવેલી છે એનું લિસ્ટ તમારે આપવાનું છે, જેથી કરીને કંપનીને ખબર પડે કે આ ભાઈને આપણે કયા કયા પ્રકારની જવાબદારી સોંપી શકશું અને આ વ્યક્તિ આપણા માટે યોગ્ય ઉમેદવાર છે કે નહીં એવું કંપનીને ખ્યાલ આવી શકે, તો તમારે ત્યાં લિસ્ટ આપવાનું છે તેનું। તો જુઓ, ઇફેક્ટિવલી મેનેજ્ડ કન્સ્ટ્રક્શન ટીમ ઓફ થ્રી, મતલબ કે ત્રણ લોકોની કન્સ્ટ્રક્શન ટીમ હતી, આ ત્રણ લોકોની ટીમનો હું હેડ હતો અને એને ઇફેક્ટિવલી હું મેનેજ કરતો હતો એવું એ ભાઈ જણાવે છે। ત્યારબાદ કટઆઉટ ધ ડિફરન્ટ મટીરિયલ્સ એઝ પર મેઝરમેન્ટ, મતલબ કે જે માપ સાઇઝ આપવામાં આવેલી હોય એ માપ સાઇઝ પ્રમાણે અલગ અલગ મટીરિયલ છે એનું કટિંગ કરવાનું કામ એ ભાઈ કરતા હતા। ત્યારબાદ પ્રિપેર્ડ લેઆઉટ્સ એઝ પર ધ બ્લુ પ્રિન્ટ, જે બ્લુ પ્રિન્ટ આપવામાં આવેલી હોય બ્લુ પ્રિન્ટ પ્રમાણેનો લેઆઉટ તૈયાર કરવાનું કામ પણ એ ભાઈ કરી શકે છે। અને ત્યારબાદ હેન્ડલ્ડ ધ પાવર ટૂલ્સ ઓલ્સો, પાવર ટૂલ્સ એટલે ઇલેક્ટ્રિસિટીથી ચાલતા જે ટૂલ્સ છે એને પણ ઇફેક્ટિવલી હેન્ડલ કરી શકીએ છે। તો આ એણે પોતે કઈ જવાબદારીઓ નિભાવી છે, કઈ જવાબદારી નિભાવવામાં એ કુશળ છે એના વિશેનું લિસ્ટ આપી દીધું। ત્યારબાદ હવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, મતલબ કે તમે કયા પ્રકારની શૈક્ષણિક લાયકાત ધરાવો છો, આ શૈક્ષણિક લાયકાત વિશે તમારે તમારા રિઝ્યુમમાં લખવાનું હોય, તો શૈક્ષણિક લાયકાતમાં જો અહીંયા લખ્યું છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એમાં કમ્પ્લીટેડ આઈટીઆઈ બ્રેકેટમાં કાર્પેન્ટ્રી, મતલબ કે તમે જે ટ્રેડમાં આઈટીઆઈ કર્યું હોય એ ટ્રેડનું નામ લખવાનું છે, કમ્પ્લીટેડ આઈટીઆઈ કાર્પેન્ટ્રી ફ્રોમ એબીસી ઇન્સ્ટિટ્યૂટ ઇન 2016, એબીસી નામની જે સંસ્થા છે એમાંથી, મતલબ અહીંયા તમે જે સંસ્થામાંથી અભ્યાસ કર્યો હોય એ સંસ્થાનું નામ અહીંયા લખવાનું છે, મેં અહીંયા ઉદાહરણ તરીકે એબીસી ઇન્સ્ટિટ્યૂશન એવું લખેલું છે। તો એબીસી ઇન્સ્ટિટ્યૂશનમાં 2016માં કાર્પેન્ટરનો ટ્રેડ એમણે પાસ કર્યો છે, એ પહેલાં શું ભણ્યા હતા, તો કે ડીડ એસએસસી ફ્રોમ એસઆર ગવર્મેન્ટ હાઈસ્કૂલ રાજકોટ
36003 ઇન 2015 2015માં એમણે SSC એટલે કે દસમું ધોરણ પાસ કર્યું છે. દસમું ધોરણ ક્યાંથી પાસ કર્યું? તો કે SR ગવર્મેન્ટ હાઈસ્કૂલમાંથી એમણે દસમું ધોરણ પાસ કર્યું છે. તો આવી રીતે આપણે એજ્યુકેશનલ સ્કિલ એટલે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત વિશેની વાત અહીંયા જણાવી દીધી. હવે શૈક્ષણિક લાયકાતમાં તમારી જેટલી પણ લાયકાત હોય એ દરેક વિષય અહીંયા તમારે લખવાનું રહેશે. ત્યારબાદ પર્સનલ ડિટેલ્સ. પર્સનલ ડિટેલ્સ એટલે વ્યક્તિગત માહિતી તમારે જે કંપનીને આપવાની છે એમાં સૌથી પહેલું ફૂલ નેમ, તમારું આખું નામ લખવાનું. તો અહીંયા લખ્યું છે રવિશંકર મહેતા. ત્યારબાદ જેન્ડર એટલે કે મેલ ફિમેલ એ તમારે લખવાનું છે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ કઈ છે એ લખવાનું. તો અહીંયા એક ઉદાહરણ તરીકે આપ્યું છે 26 જાન્યુઆરી 2001. મિત્રો, જન્મ તારીખ લખતી વખતે ખાસ ખ્યાલ રાખવાનું કે તારીખ અને મહિનો આ પ્રમાણે જ લખવાનું છે. આપણે જેમ ખાલી આંકડાઓમાં તારીખ લખીએ છીએ એ પ્રમાણે તારીખ લખવાની નથી, બરાબર. પહેલાં જે તારીખ હોય એ તારીખ એની પાછળ સફિક્સ એટલે કે જે પ્રત્યય લાગતો હોય, TH લગાડવામાં આવે, ND લગાડવામાં આવે, RD લગાડવામાં આવે, ST લગાડવામાં આવે. માનો કે અહીંયા 21 તારીખ હોત તો 21st એમ લખવું પડત, 22 તારીખ હોત તો 22nd એમ લખવું પડત, 23 તારીખ હોય તો 23rd એમ લખવું પડત, 24 તારીખ હોય તો 24th, ત્યાર પછી બધામાં TH લાગે આ રીતે. અને મહિનાનું નામ છે હંમેશા આખું જ લખવાનું છે. મહિનાનું નામ લખી દીધા પછી કોમા કરવું ફરજિયાત છે. અને વર્ષ છે એ હંમેશા આખું જ લખવાનું. આ 2001 છે તો આખું લખવાનું, આમ ખાલી 01 કરીને મૂકી નહીં દેવાનું. આ સારી રીતે તારીખ લખવા માટેની ટિપ્સ છે, આને ખાસ યાદ રાખવાની. અને દરેક જગ્યાએ તારીખ જ્યારે લખો ત્યારે આ જ પ્રમાણે તારીખ લખવી જોઈએ. ત્યારબાદ કોન્ટેક્ટ નંબર. તો અહીંયા એક ઇમેજિનરી કોન્ટેક્ટ નંબર મેં આપી દીધો છે, અહીંયા તમારે તમારો સાચો કોન્ટેક્ટ નંબર આપવાનો છે. મિત્રો, કોન્ટેક્ટ નંબર આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે કોન્ટેક્ટ નંબર ચાલતો હોય, વર્કિંગ કન્ડિશનમાં હોય એવો કોન્ટેક્ટ નંબર આપો. કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે પછી કંપની તરફથી તમને સંપર્ક કરવામાં આવે, તમે જોબમાં સિલેક્ટ થઈ ગયા છો, તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવાના છે અથવા તો બીજી કોઈ પણ માહિતી તમારી પાસેથી મેળવવાની છે, તો કંપનીના લોકો તમને ફોન કરે ત્યારે તમારો ફોન લાગવો જોઈએ અને તમે એની સાથે વાત કરી શકવા જોઈએ. આ રીતે એ જે વર્કિંગ કન્ડિશનમાં હોય એ કોન્ટેક્ટ નંબર તમારે આપવાનો રહેશે. અને છેલ્લે ઈમેલ એડ્રેસ. ઈમેલ એડ્રેસ અહીંયા એક ઇમેજિનરી ઈમેલ એડ્રેસ તમને આપેલું છે, આવી રીતે તમારે પણ તમારું ઈમેલ એડ્રેસ છે તૈયાર કરીને લખવાનું રહેશે. તો મિત્રો, આ રીતે રિઝ્યુમમાં આટલી વિગતો તમે આપો તો તમારું રિઝ્યુમ છે ખૂબ જ આકર્ષક બની શકે અને જોબ મળવાના ચાન્સીસ વધી જાય. ત્યારબાદ હવે રિઝ્યુમની પહેલાં તમારે એક કવર લેટર તૈયાર કરવો પડે. આ કવર લેટરની પાછળ તમારે રિઝ્યુમ જોડવાનું હોય અને એ રિઝ્યુમની સાથે તમારે તમારા બધા ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાના હોય. તો કવર લેટર કેવી રીતે તૈયાર થાય, જેને કવરિંગ લેટર અથવા તો ફોરવર્ડિંગ લેટર અથવા તો એપ્લિકેશન લેટર આવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો એપ્લિકેશન લેટર કેવી રીતે તૈયાર થાય એ આપણે સમજી લઈએ. એપ્લિકેશન લેટરમાં પણ સૌથી પહેલાં રાઇટ હેન્ડ સાઇડમાં જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે એ વ્યક્તિનું પૂરું નામ, એનું પૂરું એડ્રેસ. નામ અને એડ્રેસ લખાઈ જાય ત્યાર પછી જે તારીખે આ એપ્લિકેશન લેટર લખવામાં આવી રહ્યો છે એ તારીખ, ફરીથી પાછું મેં કીધું એ પ્રમાણે તારીખ છે આ રીતે આખી જ લખવાની છે. અહીંયા લખ્યું છે 9th July 2020, 9મી જુલાઈ 2020ના રોજ આ એપ્લિકેશન લેટર લખાઈ રહ્યો છે. ત્યારબાદ સામેની બાજુએ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડમાં અહીંયા તમે તમારું એડ્રેસ અને ડેટ લખી ત્યાર પછી એક લાઇન એક સ્પેસ મૂકી અને સામેની સાઈડ જ્યાં તમે એપ્લિકેશન મોકલવા માગો છો એનું પૂરું નામ અને સરનામું લખવાનું છે. ટુ એવું લખીને, ટુ એટલે તરફ. તો કોની તરફ આ મોકલવામાં આવી રહી છે? તો ધ મેનેજર, ખુશી કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ, આશ્રમ રોડ, રાજકોટ. તો આ રીતે જે જગ્યાએ તમે એપ્લિકેશન મોકલવા માગો છો એનું પૂરેપૂરું સરનામું અહીંયા લખી દેવાનું. પછી શું લખવાનું? તો ત્યારબાદ રિસ્પેક્ટેડ સર આવું લખવાનું. રિસ્પેક્ટેડ સર એટલે આને કહેવાય સંબોધન. મિત્રો યાદ રાખો, રિસ્પેક્ટેડ સર એવું લખી અને ત્યારબાદ કોમા કરવું ફરજિયાત છે. ત્યાર પછી સબ્જેક્ટ.
सब्जेक्ट एले विषय, तमे आ लेटर लखी रहा छो तो कया विषय माटे लखी रहा छो, ए विषय अहींया खूबज अगत्यनो छे। विषय लखती वखते एक ध्यान राखवानुं छे के तमे विषय एटलो स्पष्ट अने टूंकमां लखो जेथी करीने वाचनार व्यक्तिने विषय वाँचीने ज आखा पत्रनो ख्याल आवी जाय। तो सब्जेक्ट एन एप्लिकेशन फॉर द पोस्ट ऑफ कारपेंटर इन योर कंपनी। तो अहीं आपणो विषय शुं छे के तमारी कंपनीमां कारपेंटरनी पोस्ट माटे हूँ एप्लिकेशन करी रह्यो छूं। तो आ सब्जेक्ट लखी दीधा पछी फर्स्ट पेरेग्राफ, फर्स्ट पेरेग्राफमां शुं लखवानुं मित्रो? तो फर्स्ट पेरेग्राफमां तमारे एवुं लखवानुं छे के कारपेंटरनी जॉब माटे तमे जे एप्लिकेशन करी रह्या छो एनी जाहेरात तमे क्यांथी वाँची छे अने तमे आ जॉबमां अप्लाय करवा माँगो छो, आटली विगत तमारे पहला पेरेग्राफमां लखवानी रहेशे। तो जो अहीं आपणे लखी छे के विथ रेफरेंस टू योर एडवर्टाइजमेंट इन द संदेश डेली, एटले के संदेश नामनुं जे न्यूज़पेपर छे एमां तमारी एडवर्टाइजमेंट मैं वाँची छे। એડવર્ટાઇઝમેન્ટ ક્યારે આવી હતી? તો કે પબ્લિશ્ડ ઓન 8th July 2020, 8 જુલાઈ 2020ના રોજ સંદેશ ન્યૂઝપેપરમાં તમારી એડવર્ટાઇઝમેન્ટ મેં વાંચી છે। આઈ વુડ લાઇક ટુ અપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ કાર્પેન્ટર ઇન યોર કંપની, મતલબ હું તમારી કંપનીમાં કાર્પેન્ટરની પોસ્ટ માટે એપ્લિકેશન કરવા માગું છું। તો આ પહેલો પેરેગ્રાફ એકદમ ટૂંકો અને એકદમ સ્પષ્ટ, પહેલા પેરેગ્રાફમાં તમારે આટલી જ વિગત જણાવવાની છે કે તમે જે તે પોસ્ટ માટે એપ્લિકેશન કરી રહ્યા છો એની એડવર્ટાઇઝમેન્ટ તમે ક્યાં વાંચેલી છે, કઈ તારીખે વાંચેલી છે અને તમે એ જોબ માટે અપ્લાય કરવા માગો છો, આટલું પહેલા પેરેગ્રાફમાં લખવાનું। ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ, મિત્રો સેકન્ડ પેરેગ્રાફ છે ખૂબ જ અગત્યનો પેરેગ્રાફ છે। આ પેરેગ્રાફમાં તમારે તમારી તમામ વિગતો ટૂંકમાં અહીંયા વર્ણન કરવાનું છે, તમે શું ભણેલા છો અને તમારો શું એક્સપિરિયન્સ છે અને તમે આ જોબ માટે શું કામ સ્યુટેબલ કેન્ડિડેટ છો, શું કામ યોગ્ય ઉમેદવાર છો એ તમારે અહીંયા સેકન્ડ પેરેગ્રાફમાં લખવાનું છે। તો જુઓ અહીંયા ઉદાહરણ માટે મેં લખ્યું છે, આઈ એમ એન આઈટીઆઈ એનસીવીટી સર્ટિફિકેટ હોલ્ડર ઇન ધ કાર્પેન્ટ્રી ટ્રેડ। આઈટીઆઈની અંદર એનસીવીટીમાં આઈટીઆઈમાં કાર્પેન્ટર ટ્રેડ મેં પસાર કરેલો છે, પાસ કરેલો છે। આઈ હેવ 3 યર્સ ઓફ એક્સપિરિયન્સ, આ ઉપરાંત મને 3 વર્ષનો અનુભવ પણ છે। આઈ બિલીવ દેટ માય ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ મેચ વિથ યોર રિક્વાયરમેન્ટ્સ, હું એવું માનું છું કે મારી ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ એટલે કે મારો અનુભવ એ તમારી જરૂરિયાત સંતોષવા માટે યોગ્ય છે। આઈ બિલીવ દેટ આઈ વિલ બી અ સ્યુટેબલ કેન્ડિડેટ ફોર યોર કંપની, હું એવું માનું છું કે તમારી કંપની માટે હું યોગ્ય ઉમેદવાર સાબિત થઈશ। તો આ સેકન્ડ પેરેગ્રાફ આપણે લખી દીધો। પછી થર્ડ પેરેગ્રાફ, થર્ડ પેરેગ્રાફમાં તમારે શું દર્શાવવાનું? તો થર્ડ પેરેગ્રાફમાં તમારે એવું દર્શાવવાનું છે કે હું તમારા રેફરન્સ માટે અહીંયા આની સાથે રિઝ્યુમ અટેચ કરી રહ્યો છું અને મને ઇન્ટરવ્યૂ માટે મોકો આપવા વિનંતી, આ વિનંતી તમારે થર્ડ પેરેગ્રાફમાં દર્શાવવાની રહેશે। તો જુઓ અહીં લખ્યું છે, આઈ હેવ અટેચ્ડ માય રિઝ્યુમ ફોર યોર રેફરન્સ, તમારા રેફરન્સ માટે મેં મારું રિઝ્યુમ અહીંયા અટેચ કરેલું છે। કાઇન્ડલી ગીવ મી અ ચાન્સ ફોર ધ પર્સનલ ઇન્ટરવ્યૂ, મને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે એક તક આપવા વિનંતી છે। તો આ રીતે તમે ત્રીજા પેરેગ્રાફમાં પર્સનલ ઇન્ટરવ્યૂ માટેની વિનંતી દર્શાવી દીધી। ત્યારબાદ શું કરવાનું? તો ત્યારબાદ અહીંયા કહેવાય કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, એટલે કે આ તમારા એપ્લિકેશન લેટરનો એન્ડ છે। અહીંયા યોર્સ ફેથફુલી, મિત્રો યોર્સ ફેથફુલી એવું લખીને કોમા કરવું ફરજિયાત છે અને ત્યારબાદ અહીંયા તમારા સિગ્નેચરની નીચે તમારું પૂરું નામ લખવાનું, આ ખાલી જગ્યા છે ત્યાં તમારા સિગ્નેચર કરવાના અને એની નીચે તમારું આખું નામ દર્શાવવાનું। ત્યારબાદ એન્ક્લોઝર, આ ENCL છે એ એન્ક્લોઝરનું ટૂંકું રૂપ છે, એન્ક્લોઝર એટલે બિડાણ અથવા જોડાણ। તો આ કવર લેટરની સાથે આપણે શું જોડી રહ્યા છીએ એ આપણે લિસ્ટ ત્યાં આપવાનું છે। તો જુઓ પહેલું આપણે જોડી રહ્યા છીએ રિઝ્યુમ અને બીજું આપણે જોડી રહ્યા છીએ કોપી ઓફ માર્કશીટ એન્ડ અધર નેસેસરી ડોક્યુમેન્ટ્સ, આપણે જે ટ્રેડ પાસ કર્યો, આપણે એની પહેલાં 10મું ધોરણ પાસ કર્યું, આ બધા જ એજ્યુકેશનની માર્કશીટ આપણે જોડવાની છે અને એની સાથે લાગતા બળગતા બીજા ડોક્યુમેન્ટ્સ જોડી દેવાના છે। તો આનું લિસ્ટ અહીંયા તૈયાર કરી દીધું। તો આટલું તમે પ્રિપેર કરો એટલે તમારું એપ્લિકેશન લેટર તૈયાર થઈ ગયો, પહેલાં આપણે રિઝ્યુમ તૈયાર કરતા શીખી ગયા, કવર લેટર એટલે કે એપ્લિકેશન લેટર તૈયાર કરતા શીખી ગયા, આ બંને તમે
आकर्षक रीते तैयार करो तो जॉब मेळवी ए तमारा माटे खूब ज सरळ बनी जाए। मित्रों अहींया अमुक एप्लिकेशन्स जे मोबाइल फोन एप्लिकेशन्स आवती होय ए एप्लिकेशन्सनी मैं लिंक आपेली छे। आ लिंक तमे क्लिक करशो एटले तमे गूगल प्ले स्टोरमांथी आवी एप डाउनलोड करी शको के जे एपमां तमे रेडीमेड रिज्यूमना त्यां टेम्पलेट आपेला छे अने ए टेम्पलेटमां तमे तमारू आकर्षक रिज्यूम छे ए तैयार करी शको। तो मित्रों तमे आ विडियोमांथी आ रीते अलग अलग एप्स आपेली छे आमांथी कोई पण एपनो उपयोग करी अने तमे आकर्षक रिज्यूम छे ए तैयार करी शको छो। तो एनो पण तमे उपयोग करजो जेथी करीने तमे खूब ज आकर्षक रिज्यूम तैयार करी शको। तो आ रीते आ रिज्यूम अने एप्लिकेशन लेटर तैयार करी अने तमारे जॉब मेळववा माटे आगळ वधवानुं छे। थैंक यू।